चलो आज आप स्वाध्याय 4.2 चतुर्थक विचलन ए निरपेक्ष माप छे, ज्यारे चतुर्थक विचलन आंक ए सापेक्ष माप छे। आपणे आजे आ चतुर्थक विचलनना सापेक्ष अने निरपेक्ष माप छे तेना सूत्र जोईए। सौ प्रथम आपणे चतुर्थक विचलन तेने संकेतमां QD वडे दर्शाववामां आवे छे। तेनुं सूत्र छे Q3 - Q1, એટલે કે ત્રીજો ચતુર્થક માઇનસ પ્રથમ ચતુર્થક છેદમાં 2। ચતુર્થક વિચલનાંક તેનું સૂત્ર છે Q3 - Q1 છેદમાં Q3 + Q1। દરેકના આંક છે તે સાપેક્ષ માપ છે। હવે આપણે સૌ પ્રથમ જે સ્વાધ્યાય 4.2 નો આપણે પ્રથમ દાખલો છે તેની સમજૂતી મેળવીએ। ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન આંક આપણે શોધવાના છે। અહીં આપણે રકમમાં 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35 અને 25 આપેલ છે। અગાઉ આપણે જોઈ ગયા તે મુજબ આપણે પ્રથમ ચતુર્થક કે ત્રીજો ચતુર્થક આપણે શોધવો હોય તો સૌથી પહેલા અવલોકન છે તેને ચડતા ક્રમમાં ગોઠવવા પડે। આપણે સૌ પ્રથમ તેને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો 15, 18, 20, 24, 25, 27, 32, 35, 36 અને 41। હવે આપણે પ્રથમ ચતુર્થક તેને આપણે સંકેતમાં Q1 વડે દર્શાવીશું। તેનું સૂત્ર છે N + 1/4 મૂ અવલોકન। હવે આપણે N એટલે અહીંયા 10 અવલોકન છે, તેથી 10 - 1/4 એટલે કે 2.75। આનો મતલબ એમ થયો બીજો અવલોકન વત્તા 0.75 કૌંસમાં ત્રીજો અવલોકન ઓછા બીજો અવલોકન। અહીંયા જેટલા આપેલા હોય અહીંયા કૌંસમાં તમારે તેનાથી એક વધારે અને તે અવલોકન આ બંનેની બાદબાકી કરવી પડે। ક્યારે આવી રીતે પોઈન્ટમાં આવે ત્યારે। હવે આપણે બીજો અવલોકન જોઈએ તો આમાં ચડતા ક્રમમાં 18 છે વત્તા 0.75, ત્રીજો અવલોકન જોઈએ તો ચડતા ક્રમમાં 20 છે માઇનસ 18। હવે આપણે 20 - 18 એટલે કે 2 એને ગુણ્યા 0.75 એટલે 1.5, 18 + 1.5 એટલે 19.5 આપણો પ્રથમ ચતુર્થક મળી જશે। હવે આપણે આ પ્રથમ ચતુર્થકની જગ્યાએ તૃતીય ચતુર્થક શોધીએ। તૃતીય ચતુર્થક આપણે સંકેતમાં Q3 વડે દર્શાવીશું તો આગળ આપણે 3 વડે ગુણવા પડશે તો આપણે 3 વડે ગુણી નાખીએ તો આપણને અહીંયા 3 વડે ગુણતા સૂત્રમાં આ 3 - 2.75 નું અવલોકન થશે। હવે આપણે 3 વડે ગુણી નાખીએ તો 3 વડે ગુણાકાર કરતા આપણને અહીં 8.25 મળે છે। તેનો મતલબ એમ થયો કે 8મો અવલોકન વત્તા 0.25 કૌંસમાં 9મો અવલોકન ઓછા 8મો અવલોકન હવે આપણે 8મો અવલોકન ચડતા ક્રમમાં જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે કે 35 આવશે વત્તા 0.25 કૌંસમાં આ 9મો અવલોકન 36 માઇનસ 35। હવે આપણે 35 + 0.25 આ આવશે 35.25 ગુણ્યા એટલે કે 0.25 એટલે આપણને 35.25 છે તે આપણને Q3 મળી જશે। તો સૌ પ્રથમ આપણે ચતુર્થક વિચલનાંક કે ચતુર્થક વિચલન આંક શોધવા માટે Q1 અને Q3 શોધવા પડે। હવે આપણે બંને શોધી લીધા બાદ તેમાં કિંમત મૂકીએ તો હવે આપણે આ બંને જવાબ છે તેની કિંમત મૂકી દેતા આ રીતે આપણને જવાબ મળશે। હવે આપણે ચતુર્થક વિચલન શોધીએ તો ચતુર્થક વિચલનાંક બરાબર Q3 - Q1 / 2। આપણે Q3 અને Q1 આ બંનેના જે જવાબ આવેલા છે તેની આપણે ઉપર બાદબાકી કરવાની થશે। અહીંયા આપણે 35.25 Q3 નો જવાબ આપણને 35.25 અને Q1 નો જે જવાબ મળે છે તે આપણને
19.50 મળેલ છે છેદમાં 2 ઉપર બંનેની બાદબાકી કરી નાખીએ તો આપણને અહીં જવાબ ફાઇનલ 7.88 ઉપર બંનેની બાદબાકી કરી 2 વડે ભાગતા 7.88 જે આપણો ચતુર્થક વિચરણ મળશે હવે આપણે ચતુર્થક વિચરણ આંક તેનું સૂત્ર છે Q3 - Q1 / Q3 + Q1 ચતુર્થક વિચરણ આંકમાં આપણે કિંમત મૂકીએ તો ઉપર આપણે 35.25 - 19.5 / 35.25 - 19.5 ઉપર બંનેની બાદબાકી આપણે 35.25 તેમાંથી 19.5 બાદ કરવાના થશે હવે આપણી બાદબાકી છે તે આપણને 15.75 મળે છે છેદમાં બંનેનો આપણે સરવાળો કરવાનો થશે બંનેનો સરવાળો છે તે આપણે કરતા 54.75 મળે છે બંનેની આપણે ભાગાકાર કરીએ એટલે કે અંશ અને છેદ તેનો આપણે ભાગાકાર કરતા 0.29 ફાઇનલ આપણો જવાબ મળી જશે આમ આપણો ચતુર્થક વિચરણાંક છે 0.29 થશે આ રીતે દાખલામાં આપણે ચતુર્થક વિચરણ કે ચતુર્થક વિચરણ આંક માગે ત્યારે હંમેશા Q1 અને Q3 એટલે કે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક છે તે આપણે શોધવા પડે ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ આ પ્રકારનો બીજો દાખલો છે આપણે આ દાખલો છે તે અવર્ગીકૃત માહિતી હતી અવર્ગીકૃત માહિતીમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડ્યા હવે આપણે દાખલામાં જે અસતત વર્ગો આપ્યા હોય તે પ્રકારનો દાખલો છે આપણે જોઈએ તો સ્વાધ્યાય આપણે સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 2 તેની આપણે સમજૂતી મેળવીએ દાખલા નંબર 2 માં એક શાળામાં કુલ 43 વિદ્યાર્થીઓ આપેલા છે આ 43 વિદ્યાર્થીઓ જે આપેલા છે તેનું આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન આંક શોધવાનો છે આપણે ગુણ આપેલ છે તે સૌપ્રથમ દર્શાવી દઈએ સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન આંક શોધવાના છે ગુણ જે આપણને આપેલ છે તેને આપણે x વડે દર્શાવીએ ગુણને આપણે 10 20 30 40 50 60 આવૃત્તિ વિદ્યાર્થીની સંખ્યા જેને આપણે f વડે દર્શાવીએ 4 7 15 8 7 અને 2 અહીંયા આપણે આવૃત્તિ આપેલ હોવાથી સંચય આવૃત્તિ એટલે કે CF બનાવીશું સૌપ્રથમ 4 4 અને 7 એટલે 11 11 માં 15 આપણે ઉમેરી એટલે 26 26 માં આપણે 8 ઉમેરી એટલે 34 એમાં આપણે 7 ઉમેરી 41 એમાં આપણે 2 ઉમેરી એટલે આપણે 43 થશે આમ n બરાબર આપણને 43 મળશે 43 મળશે હવે આપણે સૌપ્રથમ પ્રથમ ચતુર્થક એટલે કે Q1 શોધી લઈ અને ત્યારબાદ આપણે Q3 શોધી લઈ તો આપણું અહીં Q1 નું સૂત્ર છે Q1 બરાબર n વત્તા 1 છેદમાં 4 મૂ અવલોકન અહીં n એટલે 43 વત્તા 1 એને ભાગ્યા 4 43 તે 44 ભાગ્યા 4 કરીએ તો આપણને 11 મૂ અવલોકન મળશે તે આપણે CF માં જોતા આપણે 11 નું અવલોકન CF માં જોઈ તો 11 ની સામે આપણને 20 મળે છે તેથી Q1 બરાબર આપણે 20 દર્શાવીશું હવે આપણે Q3 શોધી લઈએ તો Q1 એટલે આપણને 20 મળ્યા હવે આપણે Q3 શોધી લઈએ તો Q3 બરાબર આપણું સૂત્ર છે તેમાં 3 કૌંસમાં n / 1 / 4 મૂ અવલોકન n વત્તા 1 ભાગ્યા 4 એટલે કે આપણે અહીંયા કરેલ જ છે ટોટલ 11 આવેલ છે 11 ગુણ્યા 3 એટલે કે આપણે 33 મું અવલોકન CF માં જોતા 33 મું અવલોકન CF માં જોઈ તો
तो आपणे आ 34 ની સામે એટલે કે 40 મળશે તો Q3 બરાબર આપણને 40 મળશે Q1 અને Q3 શોધા બાદ હવે આપણે ચતુર્થક વિચલન શોધી લઈએ તો ચતુર્થક વિચલન એટલે કે Q3 - Q1 ભાગ્યા 2 અને આમાં આપણે કિંમત મૂકી દઈએ હવે આપણે ચતુર્થક વિચલન શોધવા માટે આપણે ચતુર્થક વિચલન શોધવા માટે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો અહીં ચતુર્થક વિચલન એટલે કે QD એના બરાબર સૂત્ર છે આપણું Q3 - Q1 ભાગ્યા 2 અહીં આપણે 40 એમાંથી 20 બાદ કરી ભાગ્યા 2 40 માંથી 20 બાદ કરી 20 એને ભાગ્યા 2 એટલે આપણને 10 મળશે હવે આપણે ચતુર્થક વિચલન આંક જે આપણો સાપેક્ષ માપ છે તેનું સૂત્ર છે Q3 - Q1 છેદમાં Q3 + Q1 40 - 20 છેદમાં 40 + 20 40 માંથી 20 બાદ કરે 20 છેદમાં 60 આપણે 2 ભાગ્યા 6 કરી એટલે કે 0.33 આપણો જવાબ ફાઇનલ મળી જશે આમ તમે જોઈ શકો છો દરેકનો જે આંક છે એટલે કે સાપેક્ષ માપ છે તે એકની અંદર જ હશે તેનો જવાબ છે એક કરતા વધારે હોઈ શકે નહીં આમ તમે જોઈ શકો છો હવે આપણે જે ત્રીજો દાખલો આપેલ છે તેમાં આપણને વર્ગો આપેલા છે તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 3 જોઈએ દાખલા નંબર 3 માં પણ આપણે વર્ગો આપેલા છે તેથી આપણે સંચય આવૃત્તિ એટલે કે CF નું કોલમ બનાવવું પડશે અને ત્યારબાદ Q1 અને Q3 છે આપણે શોધવા પડશે દાખલામાં આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 3 ચતુર્થક વિચલન અને આપણે ચતુર્થક વિચલન આંક શોધવાના છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન આંક માટે આપણે અહીં રકમ આપણને આપેલ છે 0 થી 50 50 થી 100 આ રીતે રકમ વર્ગો આપેલા છે આપણે તો સૌપ્રથમ આપણે વર્ગો દર્શાવી લઈ 0 થી 50 50 થી 100 100 થી 150 150 થી 200 200 થી 250 આવૃત્તિ આપણને એફ આપેલ છે જેમાં 25 40 80 30 અને 25 આ રીતે આપણને આપેલ છે સૌપ્રથમ આપણે સંચય આવૃત્તિ એટલે કે CF નું કોલમ બનાવી CF માટે 25 25 માં 40 આપણે ઉમેરી એટલે કે 65 65 માં આપણે 80 ઉમેરી દઈ 145 145 માં આપણે 30 ઉમેરી દઈ 175 એમાં આપણે 25 ઉમેરી દઈ એટલે 200 આમ n બરાબર આપડા 200 થશે હવે આપણે સૌપ્રથમ જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે હંમેશા મોટા સૂત્ર આવે તો Q1 માટેનું આપણું સૂત્ર છે Q1 બરાબર L વત્તા N ભાગ્યા 4 ઓછા CF છેદમાં F ગુણ્યા C અહીં આપણે N ભાગ્યા 4 કરી લઈએ તો N ભાગ્યા 4 એટલે કે 200 ભાગ્યા 4 કરતાં આપણને 50 મળશે આ 50 આપણે CF માં જોઈએ તો 65 ની સામે આવે છે તેથી L બરાબર 50 થશે F બરાબર આપણને 40 મળશે CF એટલે આના ઉપરના એટલે કે 25 મળશે C બરાબર વર્ગ લંબાઈ અહીંયા 50 50 નો ગાળો છે તેથી આપણને 50 મળશે હવે આપણે સૂત્રમાં આ બધી માહિતી છે તે મૂકી દઈએ તો L એટલે કે 50 N ભાગ્યા 4 એટલે કે 50 CF એટલે કે 25 છેદમાં F એટલે કે 40 એને ગુણ્યા 50 50 માંથી 25 બાદ કરી એટલે 25
એને ગુણ્યા 50 ભાગ્યા 40 અહીં આપણે 25 ગુણ્યા 50 એને ભાગ્યા 40 એનું આપણે સાદરૂપ આપી અને કિંમત મૂકવાની થશે તો અહીં આપણે તેનું સાદરૂપ આપી દેતા 31.25 મળે છે આમ 50 વત્તા 31.25 એટલે કે 81.25 જે આપણો Q1 મળી જશે હવે આપણે આ જ રીતે Q3 શોધીએ તો Q3 માટે આપણે આ Q1 શોધો આ જ રીતે આપણે Q3 શોધવાનો છે Q3 શોધવા માટે આગળ અહીં આપણે 3 વડે ગુણાકાર કરવો પડશે તેથી 3 કૌંસમાં 200 ભાગ્યા 4 એટલે કે 3 એને ગુણ્યા 50 બરાબર 150 થશે હવે 150 આપણે CF માં જોઈ લઈએ તો 150 છે CF માં જોઈએ તો 175 આમાં આવશે એની સામે અત્યારે 175 આમાં આવે છે 150 આમાં તો 150 L બરાબર F એટલે ની સામે 30 સંચય આવૃત્તિ આની ઉપરના 145 અને વર્ગ લંબાઈ 50 હવે આપણે દાખલામાં Q3 શોધીએ તો અહીંયા Q3 મૂકીએ આગળ અહીં 3 મૂકી દઉં છું અને સાદરૂપ આપી દઈએ દાખલામાં આપણે સાદરૂપ આપતા L એટલે 150 3 કૌંસમાં N ભાગ્યા 4 જે આપણે અહીં સાઈડમાં દર્શાવેલ છે 150 શેપ આપણે 145 છેદમાં F એટલે કે 30 અને વર્ગ લંબાઈ 50 150 માંથી 145 જાય એટલે 5 એને ગુણ્યા 50 ભાગ્યા 30 અહીં 250 ભાગ્યા આપણે 30 છે તે કેલ્ક્યુલેટરમાં કરી તો 250 એને ભાગ્યા આપણે 30 કરવાના છે તો 250 ભાગ્યા 30 કરીએ તેથી આપણને 8.33 મળશે હવે 158.33 આ આપણને Q3 મળી જશે તો સૌપ્રથમ આપણે દાખલામાં Q1 અને Q3 શોધી લીધા હવે આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન આંક શોધવાના છે તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકી ચવી અને ચવીનો આંક છે તે શોધી શકીએ દાખલામાં ચતુર્થક વિચલન આંક અને ચતુર્થક વિચલન આ બંને આપણે શોધી શકીએ તો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ અહીં દાખલામાં આપણે ચવી ચવીનો આંક શોધવા માટે અહીંયા તમને દર્શાવી દઉં છું ચતુર્થક વિચલન તેનું સૂત્ર Q3 ઓછા Q1 ભાગ્યા 2 આપણને Q3 158.33 મળે છે જ્યારે Q1 આપણને 81.25 મળે છે એને ભાગ્યા 2 તેથી આપણું ચતુર્થક વિચલન છે તેનો ફાઇનલ જવાબ છે 38.54 મળશે હવે આપણે દાખલામાં ચતુર્થક વિચલન આંક શોધી લઈએ તો ચતુર્થક વિચલન આંક શોધવા માટે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ ચતુર્થક વિચલન આંક Q3 ઓછા Q1 છેદમાં Q3 પ્લસ Q1 આપણે 158.33 માઇનસ 81.25 છેદમાં 158.33 વત્તા 81.25 ઉપર માઇનસ કરી નીચે પ્લસ કરી અને આપણે કિંમત 77.08 છેદમાં આપણે બંનેનો સરવાળો કરીએ તો 239.58 હવે બંનેનો ભાગાકાર કરતા આપણને 0.32 મળશે જે આપણો ચતુર્થક વિચલન આંક થશે આ પ્રકારના દાખલા ખૂબ જ સરળ છે અગાઉ આપણે સ્વાધ્યાય 3માં પણ Q1 અને Q3 શોધતા શીખી ગયા હતા આ સ્વાધ્યાયમાં તમારે ચતુર્થક વિચલન આંક તેના માટે આ છે તે ખૂબ જ
उपयोगी साबित होते। हजी प्रकरण छ छे आना पछीनु जे विषमता तेमा पण तमारे Q1 Q2 अने Q3 अथवा मध्यक मध्यस्थ अने बहुलक ते पण तमारे शोधवा पड़से। तो आपणे स्वाध्याय 3 छे तेनी वधारे वधारे प्रेक्टिस करजो जेथी तमने स्वाध्याय 4 अने स्वाध्याय 5 छे ते खूब ज सरळ थई जाय। चालो फरी पाछा मळीए नेक्स्ट आपणे વિડિયોમાં સ્વાધ્યાય 4.2માં આપણે 4.3 છે તેની સમજૂતી મેળવીશું। બાય બાય।